નમસ્કાર, હું છું અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારો વિશેષ કાર્યક્રમ નેતા બોલે છે. અમે અત્યારે મિલ્ક સિટી આણંદમાં છીએ અને આણંદ માટે બીજેપીએ મિતેશ પટેલ ઉર્ફે બકાભાઈ, જેમનું ગુલામનું નામ છે, તેમની પસંદગી કરી છે, તેમને ટિકિટ આપી છે. આપણી સાથે બકાભાઈ છે. તમને બકાભાઈ હું કહી શકું, કારણ કે આણંદવાસી તમને બકાભાઈ તરીકે જ ઓળખે. નમસ્કાર ટીવી 9, નમસ્કાર અમિતભાઈ. બકાભાઈ, વાત એ છે કે બકાભાઈ 10 વર્ષથી વધારે વખત ખજાંચી રહે છે જિલ્લા બીજેપીમાં, અને અચાનક તેમને ટિકિટ આપી દેવામાં આવે છે. લાગે છે કે લોટરી જેવું છે, અચાનક લોટરી લાગી. કંઈ એવું નથી, ભારતીય જનતા પાર્ટીમાં નાનામાં નાના કાર્યકર્તાઓને પણ ટિકિટ આપેલી છે. નાનામાં નાના કાર્યકર્તાઓ જ આગળ આવે છે, અને ભારતીય જનતા પાર્ટીને, દરેક કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ હોય છે. મને કોઈ લોટરી લાગી નથી એ હું સમજતો જ નથી. ખાસ કરીને દીપક, અહીંયા દીપકભાઈ, દિલીપભાઈ રહ્યા અહીંયા, અને એમની ટિકિટ જ્યારે કાપવામાં, એમને લાગતું હતું કે એમને મળશે ટિકિટ, રાહ જોવામાં આવી, એવું લાગતું હતું કે કદાચ એમને ફરી ટિકિટ મળશે, લોબિંગ બી શરૂ થઈ, અને અચાનક મિતેશ પટેલનું નામ ખુલે છે. લાગે છે કે એમના સમર્થકો, તમારા સમર્થકો એક નારાજગી જેવી સ્થિતિ. સરદાર પટેલની ધરતી છે, સરદાર પટેલના સૌ પુત્રો છે, કરમસદ એમનું ગામ છે, સરદાર વલ્લભભાઈ પટેલનું. ત્યારે આપણે ખાસ યાદ કરાવું કે દિલીપભાઈ બી કરમસદના જ છે. દિલીપભાઈ સરદાર વલ્લભભાઈ પટેલને ગામમાંથી જ આવે છે. અમારે બેને કોઈ વચ્ચે એ નથી, એ મારા મોટા ભાઈ છે. 2014માં એમને જ્યારે ટિકિટ આપવામાં આવી ત્યારે બી અમારા બેના જ નામ ચાલતા હતા. મેં એમની સાથે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે, અને મારા વડીલ છે, એમને પહેલામાં પહેલો જ અભિનંદનનો ફોન મને પાઠવ્યો હતો જ્યારે ટીવીમાં, ત્યારે તો મને ખબર બી નથી, એમને જ ફોન પાઠવ્યો છે. અને મને અત્યારે બી કહ્યું છે કે ભાઈ અમે ખભે ખભા મિલાવીને આ સીટ આપણે ભવ્ય વોટોથી જીતીશું. ખાસ કરીને 2014ની વાત કરીએ તો અલગ પ્રકારનો માહોલ હતો, અને કહેવામાં આવે છે કે ત્યારે નરેન્દ્ર મોદી વેવ્સ હતો અને તમામ લોકોમાં ચૂંટાઈ ગયા હતા. વર્ષોથી સ્ટેબલિસ્ટ અહીંયા ભરતસિંહ સોલંકી હતા, આ વખતે તમારી સામે ઊભા છે. લાગે છે કે કદ્દાવર નેતા છે વર્ષોથી કોંગ્રેસના, એની સામે તમે કદાચ તમારો અનુભવ ટૂંકું પડે, પનું ટૂંકું પડી શકે છે. 2014માં તો આપણા જે મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મુખ્યપ્રધાન હતા, અત્યારે તો એ 2014થી 2019માં વડાપ્રધાન બન્યા છે. અને વડાપ્રધાન બન્યા પછી એમણે ગરીબો માટે, ખેડૂતો માટે, દરેક નાગરિક માટે એમણે ઘણી બધી યોજનાઓ આપી છે, અને યોજનાઓ લઈને અમે જવાના છે તો અમને પૂરેપૂરો દ્રઢ વિશ્વાસ છે. અને અમારી જિલ્લાની પૂરેપૂરી ટીમ ભારતીય જનતા પાર્ટીની અમારી સાથે છે, પૂરેપૂરો વિશ્વાસ છે કે ભરતભાઈ ને અમે પૂરેપૂરા ભવ્ય વર્તી હરાવીશું. મુદ્દાઓ શું, રાષ્ટ્રીય મુદ્દે? કારણ કે આમ તો જે તમારી લોકસભાની જે વાતો હોય એ રાષ્ટ્રીય મુદ્દે ઇલેક્શન લડતું હોય, પણ લોકલ મુદ્દાઓ ક્યાંક છૂટી ના જાય એવું કંઈક ધ્યાન રાખવાની કોઈ વાત છે? અને ભારત દેશનું હિત તો પહેલાં પહેલું વડાપ્રધાન જોઈ જ રહ્યા છે. લોકલ મુદ્દાઓ તો કોઈ અમારી પાસે, મીન્સ કે જે લોકલ ગુજરાતમાં મોદીજીએ જેટલા વર્ષો કામ કર્યું છે, કોઈ બી જગ્યાએ તમારા રોડ રસ્તા કે કઈ જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એમને કોઈ જગ્યાએ કચાશ રાખી નથી. જે કંઈ બાકી છે એ બી આ 5 વર્ષમાં જે કંઈ એમની યોજનાઓ છે, યોજનાઓ મૂકશે, અને 2022માં જે એમનું સપનું છે ડિજિટલ ઇન્ડિયાનું, એ બી અમે પૂરું કરવાનો પૂરેપૂરો ટ્રાય કરીશું અને પૂરું કરીશું. ખાસ કરીને કેમ્પેન અત્યારે, ચાલો મેં બી ચોકીદાર હું, રાહુલ ગાંધી કહે છે કે ચોકીદાર ચોર છે, આ તમામ વસ્તુઓ તો લાગે છે કે આમ દેશની વચ્ચે ખેડૂતોનો મુદ્દો, બીજી જે બીજા બેઝિક મુદ્દાઓ છે, બેરોજગારીના મુદ્દાઓ, એ મુદ્દાઓ ક્યાંક છૂટતા જાય છે, અને આ માત્ર ચોકીદાર ચોકીદાર રમવા માટે સમય પસાર થઈ રહ્યો છે. તમને એક વાત કદાચ ધ્યાન બહાર ગઈ હશે, MSP લેવલથી, મિનિમમ સપોર્ટ પ્રાઇઝ લેવલથી, જે 4 વર્ષમાં 5 વર્ષમાં મોદી સાહેબની ગવર્મેન્ટ આવી ત્યાર પછીથી તુવર, કપાસ, અડદ, ચણા, મગ, એ બધું જે ખરીદી કરી છે એ તમને આંકડા ભવ્ય લાગશે. 4 ગણા આંકડા છે 2014ની સરકાર કરતાં પહેલાં. એટલે ખેડૂતો માટેની બી એમને યોજનાઓ મૂકી છે, પાક યોજનાઓ મૂકી છે. કઈ બી મોદીજી છે ને, એ ગરીબ વર્ગમાંથી આવ્યા છે, એમને બધું જ ખબર છે કે ભાઈ ગરીબ લોકો, ખેડૂતો માટે શું જરૂરી છે. એ એમને યોજનાઓ એ રીતે પૂરી પાડી છે 5 વર્ષમાં કે કોઈ જગ્યાએ ક્યાંય બી આ રોકાઈ શકે એવું નથી. ખાસ કરીને જે એવું કહેવાય છે, હિન્દીમાં કહેવત છે કે દાલ ગલી જવું, એટલે કામ થઈ જવું. ટિકિટ મળી ગઈ એવું માની લઈએ, જીતી જવાશે ખૂબ સરળતાથી? જીતી જવાશે એ તો એક દ્રઢ વિશ્વાસ છે, અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કાર્યકર્તાઓ ઉપર, જે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. તમે જોયું હશે કે આખી જિલ્લાની ટીમ અત્યારે બેઠેલી હતી, ટીમ આખી જોડે છે, કાર્યકર્તાઓ જોડે છે, પૂરેપૂરો વિશ્વાસ છે મોદી સાહેબના, પૂરેપૂરા કામ છે, પૂરેપૂરી યોજનાઓ છે, અને આપણી ગુજરાત ગવર્નમેન્ટની પૂરેપૂરી યોજનાઓ છે, તો 100% અમે જીતીશું.
લાગે છે યોજના પહોંચી છે જમીન સુધી? કારણ કે મુદ્રા યોજનામાં તમે કાગળ લઈને જાઓ તો લોકોને લોન નથી મળતી, 2000 જ્યારે તમે આપો લોકોને તો તમે કહો કે અમે 2000 ખેડૂતોને આપ્યા છે, પણ જ્યારે રાહુલ ગાંધી કે અમે 6000 દર મહિને આપીશું ત્યારે વિશ્વાસ નથી આવતો ને ગપગોળા ગણવામાં આવે. રાહુલ ગાંધી ઉપરના લેવલ પર ફરે છે, અમે નીચેના લેવલ પર છેક જમીન પર પહોંચેલા અમે કાર્યકર્તાઓ છે. કાલે હું એક જગ્યાએ બાંધણી ગામ છે કે આંકલાવ શહેરના એક ગામમાં ગયો તો ખેડૂતોએ ઊભા થઈને કહ્યું છે કે મારા એકાઉન્ટમાં 2000 રૂપિયા આવેલા છે. એ મેં એવું એ નથી કરતા, જે છે એ તથ્ય કહીએ છે અને ખરેખર પહોંચ્યા છે. જ્યારે એમની સરકાર હતી ત્યારે એમને બી પોતાનું જે દેવું માફ હતું એ તો કર્યું જ છે ને. ક્યાં દેવું કોઈનું માફ થયું છે? તમે જે એમના લાગતા વળગતા હતા એ ખેડૂતોના દેવું માફ થયા છે, બીજા નીચેના મીન્સ કે ગરીબ ખેડૂતોના કોઈ દેવા માફ નથી થયા. એટલે એવું સ્પષ્ટપણે એવું માની શકીએ અથવા એવું વિશ્વાસ સાથે મિતેશભાઈ કહી શકે કે 26 સીટ જીતાશે ડ્રાસ્ટિક? 26 સીટ ગુજરાતની જીતી શકાશે એ મને પૂરેપૂરો વિશ્વાસ છે અને પૂરેપૂરો કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે, એટલા માટે હું કહી શકું. એક સવાલ એ પણ થાય છે કે આમ તો પાટીદાર આંદોલન કોઈ સ્તરે આ વિસ્તારોમાં થઈ નહોતી, પણ હાર્દિક પટેલથી એવું તો શું ડર લાગે છે સરકારને કે ઇલેક્શન ન લડવા દેવા માટે કોર્ટમાં એફિડેવિટ કરે છે કે ન લડવા દેવામાં આવે? હાર્દિક ના હાર્દિક પટેલને તો ગઈકાલે બી તમે પ્રેસમાં તમે જ પૂછ્યું હતું અમિતભાઈ કે જીતુભાઈ વાઘાણીને બધાએ જ કીધું હતું કે ભાઈ એ લડી શકે છે એમને, પણ એફિડેવિટ ભારતીય જનતા પાર્ટી તરફથી નથી થઈ, કોઈ બી વ્યક્તિએ કરેલી છે. ના પણ એ એમના જે 17 કેસ ચાલી રહ્યા છે, FIR થયેલી છે, આજે તમારે ફોર્મ ભરો એમાં એફિડેવિટ કહીને આપવાનું છે, બધી ઘણી બધી તમને ખબર છે કે ભાઈ શું કરવાનું હોય છે, તો હવે એ એમનું કામ છે ને. જ્યારે કહી શકી હોત ને કે ભાઈ લડવા દે અમને વાંધો નથી અમારા જ કબજામાં છે. ના સરકાર તો હવે એ રીતે એ સરકારનો પ્રશ્ન છે. બીજી વાત યંગ લોકોની એન્ટરપ્રિનરશિપની 2 કરોડ નોકરીની વાતો આવે છે, પણ જ્યારે કોંગ્રેસ કહે છે કે અમે નોકરી આપીશું તો મજાક ઉડાવવામાં આવે છે, પ્રધાનમંત્રી કહે છે જે પકોડાવાળા છે એ બી નોકરી છે, એને કઈ રીતે જજ કરશો? કારણ કે 2014માં ખૂબ મોટા વાયદા કરવામાં આવ્યા હતા કે 2 કરોડ નોકરી આપીશું, બ્લેક મની પાછા લાવીશું, આ તમામ વસ્તુ કરવામાં આવી છે, પણ એ બધું જ થયું છે. નોકરી બી જ્યાં જગ્યાએ જે લોકોને મળવાની હતી જ્યાં બધી બહુ નોકરીઓ આપી છે, તમે ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ છે બધી જ જગ્યાએ નોકરી, એટલે એવું નથી કે ભાઈ ઇન્ડસ્ટ્રીઝમાં જ મળે, ક્યાંય બી જગ્યાએ કઈ બી કંપનીમાં ક્યાંય બી ખેડૂતને ક્યાંય બી જગ્યાએ નોકરી મળવી એ મળે જ છે. તમે પકોડાની વાત કરી, પકોડા બી એક નોકરીનો એ જ છે કે ભાઈ પકોડા સરકારનું શું હોય તો જાતે લોકો સ્વયંભૂ. ના એ નોકરી અપાવી છે કોંગ્રેસના સમયમાં બી આ વસ્તુ નથી પોસિબલ. કોંગ્રેસ ક્યારેય નહીં ગણા કે અમારા જમાવ જો કડીઓ છે તે ડેમે નોકરી આપી છે, એ કોંગ્રેસે નથી કીધું, એ એમનું છે, કોંગ્રેસે નથી કીધું. તો એ કેવું જોઈએ બ્રાન્ડિંગ નથી કરી એવું છે, એ તમે જે રીતે સમજો. ચલો અમિતભાઈ થેન્ક યુ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. પણ એટલું જરૂર થી છે કે ખૂબ સૌમ્ય અને દાલ સાથે જોડાયેલા છો, એટલા માટે જ મેં કહ્યું તમારી દાલ ગળી ગઈ છે અને તમે પ્રયાસ કરશો કે લોકો એને ખાય. થેન્ક યુ. આપણી સાથે બકાભાઈ હતા, ઉલ્લામું નામ છે, સ્વાભાવિક જીતનો વિશ્વાસ, તમામ મુદ્દે તેમણે વાત કહી છે, જે 26 સીટ જીતાશે અને સરકાર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બનશે. આ અમારી વિશેષ રજૂઆત નેતા બોલે છે. વધુ સમાચાર માટે જોતા રહો TV9 ગુજરાતી.